ने साहेब तमने आजे अमे विनंती करीए छे, तमे उच्च अधिकारीओने खास विनंती ऊपरना आदेशनुं पालन नहीं करो, सरकारो बदलाती रहेशे, 5-10 वर्षमां अमे पण सरकारमां बेहवाना छे, घरे रिटायर थईने बेठा होशो ने त्यांथी भी होदिन लावीशुं। અમે સાહેબ સમજા કર્યા, અમે ધંધા કર્યો એટલે અમારે ચલાવી લેવાનું છે ભાઈ, ફરિયાદ ના ના છોકરો ગભે ગયો છે, આનો વાત છે આના પૂછો તમે સાહેબ ને, મે ભી બે ફરિયાદ આપી છે, કેમ એફઆઈઆર નથી કરતા, એ જમીનોના મેટરો છે, આઈટી એક્ટ ના મેટરો છે, ના ના છોકરો ગભે ગયો છે, તમને પૂછે જોઈને આમાં કેમ રાતોરાત કરો છો, આની અંદર તમે છે ને બધા ભાજપના પટ્ટા ઘરે ઉતારીને તમે છે ને રાજીનામું આપીને જાહેર જીવનમાં આવો ના કરો, બરાબર છે જતારો બધા दाखल चलो करो 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 અમે રજૂઆત કરી છે સાહેબ, એમ્બ્યુલન્સ માંગી, સૌભાઈની સ્વાભાવિક છે, દીપડાનો હુમલો થાય સરકારની જવાબદારી બને કે દીપડાનો હુમલો થાય વહીવટી વિભાગ જંગલ ખાતું ઉભું રહે, અંતિમ ક્રિયા સુધી ત્યાં હાજરી આપે, કોઈ આવ્યું નથી અને 5 લાખ આપીને અમે સહાય કરી દીધી, અમે છૂટા, આજે એક પણ માણસ ત્યાં નથી, હું મુલાકાત લઈને આવ્યો, હવે દીપડો કાલે ઉઠીને કોઈ બાળકને ઉંચકી જશે મહિલાને તો કોણ જવાબદારી લેવાની, હમણાં હમણાં 5 બનાવ બન્યા, બધા દીપડાઓને બહારથી લાવીને અહીંયા છોડી મૂકે છે, પકડો એનું રેસ્ક્યુ કરો, રેસ્ક્યુ સેન્ટર બનાવો, ખસીકરણ કરો, આટલા બધા દીપડાઓ અહીંયા આવે છે તારે અહીંયા પાંજરામાં જતા નથી, ને સાહેબ તમને આજે અમે વિનંતી કરીએ છીએ, તમે ઉચ્ચ અધિકારીઓને ખાસ વિનંતી, ઉપરના આદેશનું પાલન નહીં કરો, સરકારો બદલાતી રહેશે, 5-10 વર્ષમાં અમે પણ સરકારમાં બેહવાના છે, ઘરે રિટાયર થઈને બેઠા હશો ને ત્યાંથી બી હોદીન લાવીશું, ખોટા કેસો કરશો તો બગડે છે ને, અમે અરજીઓ આપીએ છીએ, જમીનોની અરજીઓ, એટ્રોસિટી, તારે તો કોઈ ફરિયાદ નથી લેતું, અમારી ના એમને ખેસ જ ત્યારે જવા, તમે ખેસ પહેરીને ફરો, પ્રજાના ટેક્સ ના પૈસા થી તો તમને પગાર મળે છે, પણ ટ્રેક્ટર માં લઈ જવાનું છે, ટ્રેક્ટર માં એવું લઈ નહીં જવાય સાહેબ, ટ્રેક્ટર માં લઈ નહીં જવાય, જિલ્લા પ્રમુખ કેવું બોલે છે, એવું નથી, વાઇલ્ડ લાઈફ, વાઇલ્ડ લાઈફ એક જ સ્ટેટમેન્ટ તમે જોયું છે, અધિકારી બોલે હાજર હતા ત્યાં, વાઇલ્ડ લાઈફ એક એવું કહે છે, કોઈને પણ જંગલી વન્ય પ્રાણી જે શિડ્યુલ એક માં આવે, વન્ય પ્રાણી હુમલા કરે એની ડેડ બોડીને સન્માન સાથે અંતિમ ક્રિયા કરવાની કાયદો કહે છે, હું નથી કહેતો, ત્યાં એક પણ આરએફઓ ડીસીએફ ના મળે, ટ્રેક્ટરમાં બોડી લઈને અમારે જવાનું, તો અમારે આટલું મોટો તાલુકો છે, વર્ષે આટલું મોટું બજેટ આવે, એક સબ વાહિની ના મૂકે તો અમારે બોલવાનું કે નહીં બોલવાનું, અમારે બધું વેઠી લેવાનું છે, એમાં કા ખોટી વાત કરી છે, પ્રસંગ જેવો હતો, આ લોકો એમની અંતિમ ક્રિયા, બસ સબ વાહિનીની માગણી કરી હતી, મેં 5 લાખ, હવે માણસ મરી જાય, ચાલો અમે 5 લાખ આજે બધા ફાલો કરીને આપીએ, કોઈ તમે એક બેન ને હોપી દો, એનો જીવ આપવાના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ, હા એટલે આ બધું વિધાનસભા ના, તો એ તો અમે અગાઉ બી કર્યું છે, એ સરકારની જવાબદારી છે, વિધાનસભા એટલા માટે કહીએ છીએ, તમે કાલે જે અમારો માણસ ને પકડી રાખ્યો છે 24 કલાક થી અંદર છે, કયું પ્રવર્તન, એરેસ્ટ કરવાનો ગુનો શું છે, અરજદાર છોકરો અહીંયા હાજર છે, આ કલ્પેશ હાજર છે, એના ફાધર અરવિંદ, એમણે કીધું અમને તો કોઈ પોલીસે કીધું નથી કે ફરિયાદ લેવા માટે તમે આવો અરજી આપો, તમે બારોબાર તમારી મનમાની હાલી ગયા, પોલીસ ફરિયાદ આપે એવું નહીં કેતા, પણ આવું બધું કોઈ ના હિસાબે રહેવા દો, પોલીસ ની ફરજ, સેવા સલામતી અને સુરક્ષા તમારા પર અમને અપેક્ષા છે, તમે સેવા સલામતી સુરક્ષા આપો, કાયદો વ્યવસ્થા જાળવો, એટલા માટે તમને અમે તમારા પર અપેક્ષા છે, તમે આવી એકતરફી કાર્યવાહી કરી, એ જતો રહેશે, હમણાં
પ્રાઇવેટ પાર્ટીએ ફરિયાદ આપી છે, પાર્ટી ના પાડે છે. આ છોકરો છે, નિવેદન આપ્યું છે, નિવેદન લીધું છે, અરજી માટે નથી ફરિયાદ આપી, નિવેદન લીધું છે. ફરિયાદ સાહેબ વાતચીત સંભળાવેલી છોકરાને પૂછો શું લખાવેલું. તમે સાહેબ એટલે અમારે ચલાવી લેવાનું છે. નાના છોકરો ગભરે ગયો છે, સાહેબ ને મેં બી બે ફરિયાદ આપી છે, કેમ એફઆઈઆર નથી કરતા? એ જમીનોના મેટરો છે, આઈટી એક્ટ ના મેટરો છે. આમાં કેમ રાતોરાત કરો છો? તમે છે ને બધા ભાજપના પટ્ટા ઘરે ઉતારીને તમે છે ને રાજીનામું આપીને જાહેર જીવનમાં આવો. ના કરો, બરાબર છે, જતા રહો બધા, નીકળી જાઓ, નહીં તો પછી અમારે અમારે બીજો ગુનો દાખલ થશે. ચાલો કરો, અમારો અધિકાર છે ભાઈ, તમે ખોટી ફરિયાદો કરો છો, અમારે ચલાવી લેવાનું છે. અમે અડધી મહિનેથી આપી છે, શું કર્યું છે તમે બતાવો. એ બધી ભાષા બધી મૂકવાની ઘરે ભાઈ, ના ના એ વાત નહીં કરવાની, ફરિયાદ કરીશું ભાઈ, કરવાના હોય તો કરો ને, જેલો બનાવો મોટી, આવીએ બધા અમે, પૂરો અમને, ચાલો જરૂર નથી બતાવી, કોઈ ખોટું નહીં થાય. બીજું ગુનો દાખલ કરો, ગુનો પરમિશન લેવી જોઈએ, રેલી સ્વરૂપે તમે આયા છો, શોભા લેવી જોઈએ, તમે પરમિશન કોઈ લીધેલી છે? સૂત્રોચ્ચાર કર્યા છે, અરે પણ કરો ને, કરો તમે હમણાં દીકરી દીકરી કહ્યું છે તો કરો, અધિકારી છોકરા બધા પ્રોગ્રામો કરે તમે, આ સારું લાગે છે? એમએલએ સાહેબ બોલે છે, બીજા પાર્ટી કરે ના પડે, અમે ક્યાં ના પડીએ છીએ? તમે ફરિયાદ કરો, બિલકુલ ના ચાલે, પટાઈને ચા પીવા બોવડાવો, પટાઈને ચા પીવા કોના ઇશારે કરો છો આ બધું? હા એ બી કહો, તમારા આકાઓના દિવસો ટૂંકા છે, અડધી ઉતારી નાખો અને ભાજપનો ખેસ ધારો કરો તમે લોકો, બરાબર આવી જ રીતે તમારે ચલાવવાનું. બે અરજી મહિનાથી પેન્ડિંગ હતા, કેમ એમાં તમે ગુનો નથી દાખલ કરતા? ને આ માલિક અહીંયા ઉભો છે, એને કીધું ના કહી છે, મેં ફરિયાદ નથી આપી, એનો છોકરો કે મેં ફરિયાદ નથી આપી, તો એફઆઈઆર કેમ તમે કરી? હાચી જુટી ફરિયાદ તમે ત્યાં બોલે હાજર હતા, તમે હાજર હતા, નહીં બોલવાનું, અમારે નહીં બોલવાનું, બોલવું જ પડે ને, તમે ગુનો દાખલ કરો તો ચાલે. અહીંયા દીપડા પર અમે જરા કઈ કરીએ, અમારા પર વાઇટ, તમે જેલો ખોલી દો, ચાલો અમે બેવા તૈયાર છે, નામો નાખો તમે, હિંમત હજુ નામો અમારે બધા નામ નાખો, અમે તૈયાર છે બધા, ચાલો ચાલો ચાલો, તમે દરવાજા ખોલો, તમે જેલો ખોલો, અમે આવતા નહીં, ચાલો તમારે એટલી ઈચ્છા હોય તેમને કહી દો, બધાને ભરી દીધા કહી દો.
જેલો નાનલી પડે આખા ગુજરાત ના માણસો બોલાવી લે. જમીનો ના એટ્રોસિટી ના એટલા બધા ફરિયાદો આપે છે, કોઈ એફઆઈઆર નહીં કરે. અહીંયા એફઆઈઆર કરી રાતે તમે દોડતા હોત કરો, અમે કે નહીં મકાન પર ને બધે ચડ્યા હતા. તમે તમારી પાસે અમારા નંબર નહીં, ભાજપ વાળા ના નંબર છે. તમારે અમને કેવું જોઈએ ને કે ભાઈ આમના પર ફરિયાદ છે, હાજર કરો. મર્ડર કરી નાખ્યો, મર્ડર કર્યું છે. ભાજપનો કેસ કરીને ખરો તમે લોકો, પ્રજાના ટેક્સ ના પૈસાથી તમને આ પગાર મળે છે ભાઈ? બધા આવી રીતના છે ને, એ બધા પટ્ટા ભાજપના ઉતારી દેજો. બરાબર છે એ ભાઈ, આ જોઈને કમલમ માંથી પગાર નથી આવતા ભાઈ. ને એટલી બધી ભાજપ પર એટલી ભાઈ એ હોય તો તો પછી ઉઠી બેઠા કે અમે તમને એવું નથી કહેતા. તમે નોંધ કરો છો, સામે કહી દીધું કે આમના પર ફરજિયાત કહેવાની બોલે છે. તમે પોતે બધું જોઈ રહ્યા છો બરાબર, તેમ છતાં ગુનો અમારી પર લગાવો છો બરાબર. અમે હાજર થઈ અહીંયા પાંચ બનાવી ના દેવલિયામાં હમણાં થયું, માંડળમાં થયું, તો અમારે 5 લાખ લેખીને બેહી રહેવાનું છે. 5 લાખ માં શું મળે છે? 5 લાખ ન્યાય માંગીએ, સૌભાઈ ની માંગીએ, નહીં તો જંગલ ખાતા ની ફરજ છે. સન્માન હાથે સન્માન હાથે એમણે હાજર રહેવું જોઈએ. ટ્રેક્ટરોમાં નાખી દે એટલે છોડવું પડે અમારે. તો પછી અમને 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 50 લાખ ની સહાય અપાવો તો અમને 50 લાખ ની સહાય અપાવો, અમે તમારી તારીફ કરીશું, તમારી વાહવાહી કરીશું અમે. યાર આવા ખોટા એફઆઈઆર કરી દે તે થોડું ચાલે? અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા બેઠા છો. સાહેબ વાત થઈ ગઈ, પાર્ટીના હિસાબો જુગાર માટે બોલીએ, અમે દારૂ માટે બોલીએ, ખોટા હપ્તા માટે બોલીએ, એટલે અમને ટાર્ગેટ કરવાના છે. તમારા વિસ્તારમાં અરે પણ આ અરજદાર હામી ઉભો છે, આ છોકરો અરજદાર ના પાડે છે, આ અરજદાર ના પાડે, એનો પપ્પો ના પાડે, તો એફઆઈઆર કોને લખાવી? એનો બી રસ્તો છે, બધા થઈએ તમે આવો. ના ના એનો રસ્તો, અમે એફઆઈઆર કોના કહેવાથી કરી? એટલે આ ફરિયાદી પણ અહીંયા હાજર છે. નિવેદન લો તમે, ખોટી ફરિયાદ આવી રીતે કોઈના જીવાથી ખોટી ફરિયાદ નથી કરો. અમારે અમારી રાજકીય કારકિર્દી પર તમે આવું તમારે એક એક ફરિયાદ કરીને અમને માથાભારી બનાવવા માંગો છો એમ, એટલે પાછા કરી શકો તમે. એ ધંધા છે તમારા, કોના ઇશારા પર કરો તો? અમે લોકો માટે એનોથી નહીં વિચાર, એનોથી નહીં વિચાર. તો એની અંતિમ વિધિ સુધી, એની અંતિમ ક્રિયા સુધી એનું સન્માન જળવાય એની જવાબદારી ફોરેસ્ટ વિભાગની હોય છે. એટલા માટે આપણા આગેવાનોએ માંગ કરી કે અહીંયા સૌભાહીની હોવી જોઈએ. એને લઈને એનું અર્થઘટન અલગ કરીને એમના પર ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી. ત્યારે જેને અરજદાર બનાવવામાં આવ્યો એ ભાઈ પોતે કલ્પેશભાઈ, એના પપ્પા અરવિંદભાઈ પણ આજે આવ્યા છે. એમણે કીધું કે અમારો આવો કોઈ ઈરાદો નહોતો કે અમે કોઈ આવી ફરિયાદ આપી નથી, છતાં એફઆઈઆર થયેલી છે ત્યારે ખોટી એફઆઈઆરના લીધે એ રદ થાય અને એમાં આગળની કાર્યવાહી થાય એના માટે આપણે બધા અહીંયા આવ્યા હતા. તો વાઇલ્ડ લાઈફ એક્ટ એવું કહે છે કે વન્ય પ્રાણી પર આપણે જો સામેથી હુમલો કરીએ તો આપણા પર 7 વર્ષની જેલની સજા થાય, 10,000 નો આપણા પર દંડ થાય. જ્યારે આપણી બેનને દીપડા 5 બનાવો હમણાં જ બન્યા, દેવલિયા થયું, માંડણ થયું, આજે અલવા થયું. તો દીપડાઓ અવારનવાર આટલું બધું એ કરે છે, છતાંય ફોરેસ્ટ વિભાગ આમાં ગંભીર નથી. આજે ત્યાં એક પણ અધિકારી નથી. કાલે ઉઠીને દીપડો કોઈ બીજા છોકરાને ઉચકી જાય તો? એટલા માટે આપણે બધાએ જાગવું પડશે, નહીં તો આવા ખોટા એફઆઈઆરો બી થશે, આવા દીપડા ઉચકી જશે. આવશે 5 લાખ સહાય આપી દીધી, અમારી અમારું ફરજ પૂરી એવું નહીં, પણ એ દીપડાઓ જ્યાં સુધી પકડાય ના ત્યાં સુધીની જંગલ ખાતાવાળાની જવાબદારી બને. અને જંગલ ખાતાવાળાએ તો રેસ્ક્યુ કરીને આ બાજુથી બધા રેસ્ક્યુ કરેલા દીપડા અહીંયા છોડી જાય, તો એ દીપડાને અહીંયા છોડવું જ ના જોઈએ. અહીંથી ઉલટા પકડે અને રેસ્ક્યુ સેન્ટરોમાં એ લોકોએ મૂકવા જોઈએ અને ખસીકરણ કરવા જોઈએ, જેથી કરીને દીપડાની સંખ્યા વધે ના. તો તે લોકોએ કરવું નથી. એટલા માટે આવનાર દિવસોમાં આની સહાય પણ વધારે મળે. હવે જીવ કંઈ 5 લાખમાં નથી, હવે એનો આખો પરિવાર આજે નિરાધાર બની ગયો છે. તો એ સહાય પણ વધે અને આવા દીપડાના હુમલાના બનાવ
नहीं बने अने बने छे तो एनी जवाबदारी जंगल खातानी छे। ए बाबतने लईने आपणे बधाए हवे जागृत थवू पड़शे ने ए न्याय माटे पण आवनार दिवसोमां मोटा पाये आपणे आ निकळवू पड़शे। केम के केटला बधा ए थाय छे ने अहींया सबवाहिनी नथी आपणा તાલુકામાં બરાબર, એ આપણા માટે દુઃખની વાત છે। એક બાજુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે, તો આટલું બધું બજેટ આવે છે તો શું કરે છે આ લોકો? સબવાહિની તો જોઈએ કે નહીં જોઈએ? તો એ માંગ છે આપણી અને બધા સાથે રહીને આગળ વધીશું। આજે તમે બધા અમે આવવાના છે એવું નાનો મેસેજ થકી બધા આવ્યા છો ત્યારે બધાનો આભાર માનીએ છીએ બધા।